अवे
एसटी समांतर ईएफ एसआर छेदिका छे तो कया कोण अंतर्कोण थाय माटे टीएसआर वत्ता कोण एसआरएफ इज इक्वल टू 180 बराबर के 180 केम थाय तो छेदिका नी एक तरफ ना अंतःकोण चलो अनुमाप अपने पास है 130 वत्ता कोण एसआरएफ इज इक्वल टू 180 माटे कोण एसआरएफ इज इक्वल टू 180 माइनस 130 इज इक्वल टू 50 माटे कोण एसआरएफ तो बराबर मळशे आपणे 50 એટલે આ ખૂણામાં કેટલું મળ્યું આપણે 50 આ ખૂણામાં 50 મળે આખા ખૂણામાં 110 છે તો આપણે આ ખૂણામાં ભી મળી જશે ક્યાંથી મળશે એ આપણે સૂત્ર લખ્યું હશે ઓકે તો આપણે લખી દીધું બરાબર પરંતુ ખૂણો QRS વત્તા ખૂણો QRF बराबर खूणो QRS वत्ता खूणो SRF आपणे जोईए छे QRS आ खूणो जोईए छे आमे आ सूत्र लीधुं छे QRF बराबर QRS वत्ता SRF एमां आपणी पासे आखा खूणानो माप पी छे 110 અને આ ખૂણો આપણે શોધવાનો છે આ ખૂણો આપણે મળ્યું છે 50 માટે ખૂણો QRS બરાબર 110 ઓછા 50 માટે ખૂણો QRS બરાબર મળશે આપણે 60 આમ ખૂણો QRS નું માપ આપણે મળે છે 60 ત્રણ બિંદુઓ જોવા મળે છે પી ક્યુ અને આર એક ત્રિકોણાકારની આકૃતિ બી જોવા મળે છે હવે બધી વસ્તુને ધ્યાનમાં લેતા આપણે આકૃતિને થોડું સમજીએ તો અહીંયા એ બી અને સી બી છે તો એમાં PR
छिटिका छे ओके तो खूणो अबे पीआर जो छे दीका होय तो ये युग्म कोण क्या मळे ए पी आर अने पी आर डी खूणो ए पी आर इज इक्वल टू खूणो पी आर डी बराबर 127 बराबर तो खूणो ए पी आर ए पी आर आपणे जोईए शुं क्यू पी आर जोईए आ जोईए छे भाई बराबर पण आ जे खूणो छे ते APR નો ભાગ છે એટલે 50 70 ભાગ કરીએ તો આખો ખૂણો આપણે મળે બરાબર એટલે આ આખો ખૂણાનો માપ આપણે આપ્યું છે કેટલું 127 તો એમાંથી આપણે y ને શોધવાના છે એટલે APR બરાબર શું છે ખૂણો APQ વત્તા ખૂણો PQR બરાબર 127 APQ નો માપ છે આપણી પાસે 50 વત્તા y બરાબર 127 માટે y બરાબર 127 ઓછા 50 માટે y બરાબર થશે 127 ઓછા 50 આપણે કરીએ તો મળશે 77 આમ આપણે y બરાબર 77 આન્સર મળે છે આ રેખા આજે ખૂણો તમને દેખાય છે બરાબર આ ખૂણો
बहिष्कोण आपेला छे खूणाना बराबर ए 3 नो सरवाळो 360 થાય માટે x = 120 = 135 = 360 ક્યાંથી આવે છે આ તો ખૂણાના બહિષ્કોણ જે નિયમ છે એમાં એવું કીધેલું છે કે ખૂણાના જે બહિષ્કોણ આવે બરાબર આ ખૂણો છે x = 105 आंसर आ